ચિંદોલી વિસ્તારની એક ગર્ભવતી મહિલાને રવિવારે સવારે પ્રસૂતિ પીડા ઉપરતા ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે ખાનગી હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના લીધે તેનું મોત થયું હોવાના આક્ષેપ તેના પરિવારે કર્યા હતા. જ્યારે સ્વિમિંગ હોસ્પિટલમાં ભેગા થયેલા ટોળાએ ત્યાં હાજર પ્રાઇવેટ હોસ્પિટલ સાથે ટ્રસ્ટી સાથે માથાકૂટ કરી ભારે હોબાળો મચાવ્યો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ડિંડોલી ખાતે સનસિટી રો હાઉસમાં રહેતી 22 વર્ષીય ગર્ભવતી દીપાલી બેન એકનાથભાઈ પાટીલને રવિવારે સવારે પ્રસૂતિની પીડા ઉપરતા પાંડેસરાની સેવા હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં સિઝરિયન ડિલિવરીથી બાળકીને જન્મ આપ્યો હતો. નવજાત બાળકીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યારે દીપાલીબેનની તબિયત રવિવારે સાંજે વધુ બગડી જતા સ્વિમર હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પણ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા, જેને પગલે પરિવાર શોકમાં ડૂબ્યો હતો અને સેવા હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. સ્વિમેરના સંબંધીઓનું ટોળું ધસી આવ્યું હતું. અહીં આવેલા સેવા હોસ્પિટલના ટ્રસ્ટી સુભાષ રાવલ સાથે માથાકૂટ કરી ધક્કે ચડાવ્યા હતા. હોબાળો થતા સિક્યુરિટી ગાર્ડ્સે પહોંચીને ભારે સમજાવટ બાદ મામલો થાળે પાડ્યો હતો. દીપાલીના પતિ ગેસ એજન્સીમાં કામ કરે છે, તેમને એક સંતાન છે. દીપાલીબેનના પરિવારના સભ્યોએ આક્ષેપ કરતા કહ્યું કે સેવા હોસ્પિટલમાં ડોક્ટરે ઓપરેશન દરમિયાન કોઈ નસ કાપી નાખતા સતત લોહી વહી જતા મોત થયું હતું. જ્યારે સેવા હોસ્પિટલના સુભાષભાઈ રાવલે જણાવ્યું હતું કે દર્દીને લવાયા ત્યારથી જ લોહી વહી રહ્યું હતું. હિમોગ્લોબિન પણ ઓછું હતું, તેના માટે લોહીની વ્યવસ્થા કરી સિઝર કરાયું હતું. સાંજે ફરી બ્લીડિંગ થતા સ્વિમેરમાં બ્લડ બેંક હોવાથી અને જરૂરી સારવાર મળી જાય તે માટે હું જાતે દર્દી સાથે ગયો હતો. ડોક્ટરે યોગ્ય સારવાર આપી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હકીકત જાણવા મળશે. આ જે બનાવ બન્યો છે એ ડોક્ટરના બેદરકારીના લીધે આ બનાવ બન્યો છે. અમે સવારે 10 વાગ્યે મારી સાડીને લઈને અમે સેવા હોસ્પિટલ ગયેલા. 10 વાગ્યાથી એને અમને ત્યાં એડમિટ કરીને એના પા અમે પહેલાં પૂછેલું કે ભાઈ તમારા પા બધી સુવિધા ઉપલબ્ધ છે? એમને હા હા પાડી, હા મારા પા વેન્ટિલેટર છે, આ છે તે છે, અને એમના પા કઈ સુવિધા નહીં હતી. છતાં એમને 1 વાગે જબરદસ્તી એનું સિઝરિંગ કરાવી દીધું અને 1.5 વાગે એનું જે બાળક હતું 1 દિવસનું એને લઈને એમ કે ભાઈ મારા તો ઓક્સિજનની સુવિધા નથી, તમે એને સિવિલ લઈ જાઓ. તો એ મેં એને લઈને સિવિલ ગયો અને સિવિલ લઈને જઈને એ અમને રમાડતો ગયો અને છેલ્લે 8 વાગે એનો ડૉક્ટરનો મને ફોન આવ્યો એમ કે ભાઈ તમે છે ને હમણાં એમ કે દવાખાને આવી જાઓ. તો મેં એમને પૂછ્યું કે મેં કોઈ સાહેબ શું થયું છે, મને ફોન પર કહો. તો એમને ના પાડી એમ કે ભાઈ ફોન પર નહીં કહેવાય. તો એમને પહેલાં ને પહેલાં અમને કહ્યા વગર 108ને ફોન કરી દીધો, એને રેફરની તૈયારી કરી દીધી અમને પૂછ્યા વગર. એમના પા ના ફિઝિશિયન ડૉક્ટર હતા ન કહ્યું હતું. પાછું મેં અને મારો સાડુભાઈ અમે ભેગા થઈને ફટાફટ સિવિલથી એ બાળકીને છોકરીને અમે છોડીને અમે તા ગયા સેવા હોસ્પિટલ. તો તા ડૉક્ટર હતો જ નહીં અને એમનો જે પેલો સ્ટાફ હતા, તો સ્ટાફને પૂછ્યું તો સ્ટાફ બી ચોખ્ખી રીતે ના પાડે કે ભાઈ અમારા પાસે ના તો ડૉક્ટરનો નંબર છે ન ડૉક્ટર અહીંયા અવેલેબલ છે, તમે છો તમે આ કેસ તમે સિમે લઈ જાઓ. અને આ કેસ 4 વાગે ડેટ થઈ ગયેલી હતી, તાત થઈ ગયેલી હતી, પણ એ લોકો અમને રમાડ્યા કરા અને અમને આ વસ્તુ માટે ન્યાય જોઈએ. અને એ ભાઈના 2 લાંલા લાંલા બાળક છે બરાબર, એને બી ન્યાય મળવું જોઈએ, એ પ્રશાસન તરફથી અમે વિનંતી કરીએ. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.